કાકડી નું રાયતું બનાવવા માટે આપણને જોઈશે કોથમીર, લીમડો, મરચું, કાકડી. કાકડી ને આપણે પહેલા તો છોલી દેવાની છે. છોલ્યા પછી કાકડીને આપણે આ રીતે છીણી દઈશું. કાકડીને ટેસ્ટ કરવી બહુ જ જરૂરી છે. ઘણી વખત કાકડી કડવી હોય છે, તો રાયતું બનાવો એ પહેલા કાકડી એક વખત જરૂર ચેક કરી લેવી. તો અહીંયા એક વાટકી ભરીને કાકડીની છીણ છે. તો જે વાસણ ભરીને મેં કાકડી લીધી છે તે જ વાસણ ભરીને મેં દહીં લીધું છે, પણ કાકડી કરતાં થોડું વધારે છે. એક બાઉલમાં દહીં અને છીણેલી કાકડી મિક્સ કરીશું. સાથે જ વઘાર માટે એક ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. તેલમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે લીમડો અને મરચા એડ કરીને ઢાંકી દઈશું અને તરત જ તે આપણે આ રીતે વઘારમાં એડ કરી દઈશું. તે સિવાય ચોથા ભાગની ચમચી મીઠું, અડધી ચમચીથી ઓછી ખાંડ એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. આમાં તમે તીખાસ પ્રમાણે લીલા મરચાંનો વધઘટ કરી શકો. અહીંયા મેં લીલા મરચાં એકદમ ઝીણા ઝીણા સમારીને નાખ્યા છે, પણ તેની સિવાય તમે મરચાંના 3-4 ભાગ કરીને મોટા મોટા ચીરી પણ એડ કરી શકો મરચાંની. તો રાયતું એકદમ તૈયાર છે. આને તમે રોટલી સાથે સર્વ કરી શકો છો અને એમનેમ પણ ખાવાથી બહુ જ મજા આવે છે. એમનેમ પણ તમે ખાશો તો એટલું જ ટેસ્ટી લાગશે. આને તમારે ફ્રીજમાં મૂકવાનું છે, બહાર નથી રાખવાનું. જ્યારે ખાવું હોય એ પહેલાં જ બહાર કાઢવાનું. તો આને આપણે ફ્રીજમાં જ રાખીશું, સર્વિંગ વખતે જ ખાતા પહેલાં જ બહાર કાઢીશું.